દેશનો વડાપ્રધાન થઈ શકે, દેશના રાષ્ટ્રપતિ થઈ શકે. બીજા ઘણા દેશોમાં મહિલાઓ મતાધિકાર અત્યાર સુધી મળ્યો હતો. હિન્દુસ્તાનમાં બંધારણ આવતા વિકેન્દ્રીકરણ એટલે ઘણી જગ્યાએ થયું. આપણે થયું છે અધૂરું છે, કાચી છે, પણ ગાંધીજીના સિદ્ધાંત દરેક ગ્રામ પંચાયતની પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રદેશની એસેમ્બલી અને દેશની લોકસભા અથવા તો રાજ્યસભા સંસદ આઈટમ જ મેં વર્ણન કર્યું કે આ તમને કેટલા બધા કાર્યો કરવાની જરૂર પડે છે. સંધિ છે, કાર્ય ગામે ગામ પંચાયતો છે અને એમાં યોગ્ય પ્રમુખો મળતા નથી. ભાઈને ઝઘડા આપી ચૂકી છે અને હવે 50% બહેનોને સ્થાન આપ્યું છે આપણી સ્થાનિક સંસ્થાઓ. તો કેટલા બધા કાર્ય કરવો જોઈશે, જેવું અગ્રી કેન્દ્રિત રાજ્ય વ્યવસ્થામાં એવું સહકારી સંસ્થાઓ કેટલી બધી સહકારી સંસ્થાઓ છે આપણે કાર્ય કરવું જોઈશે. એવી આપણી સંસ્થાઓ, આપણી રચનાત્મક સંસ્થાઓ એમાં પણ કાર્ય કરવું કેટલા બધા જોઈશે. તો આ બધા કાર્યક્રમો પેદા કરવાની કોઈ ગુંજાઈશ રાખતું હોય તો મારી દ્રષ્ટિ સેવા છે. અને સેવા ધર્મ એક ભાવનાનું પોષણ થાય તો એ છોકરા છોકરીઓ જયારે મોટા થાય તો પોતાની મનોવૃત્તિ પ્રમાણે કોઈ કોઈ દિશાની અંદર કોઈ કોઈ ક્ષેત્રમાં કામ કરે. આજે આટલું બધું કામ છે આપણે. ત્યારે આજે સવારે જે સંમેલન થયું, અત્યારે એક સંમેલન છે આપણે આનંદ ભાઈ, એ બંને સંમેલન થઈને આપણે એક સંકલ્પ કર્યો છે અને સંત દ્વારા આજે સવારે પ્રતિજ્ઞા કરી હતી કે અમે બધા પોતપોતાની શક્તિ પ્રમાણે તન મન ધનથી સેવાદળ મજબૂત કરવા કોશિશ કરીશું. આપણે સવારે પ્રતિજ્ઞા હતી તો આજે જયારે ભેગા થયા છે તો માત્ર આજે ભેગા થઈએ નહીં, આ પ્રક્રિયા સતત ચાલુ રહે. ગુજરાતમાં આટલા બધા સેવાદળના કાર્યકરો કુંવારોથી જુવાની માંથી મોટા થઈને આજે આધેડ લગભગ થઈ ગયા છે. તેના પરનો અંગારો કદાચ તે રાત ગઈ હોય તો ખૂબ ભરીને આપણે આશ્રમ સમય થયો તે રાત ઉડાડીને વળી પાછો દેવું તો પ્રભાવિત થઈ ગઈ. અને એના માટે જે નવી વ્યવસ્થા આજે સવારે છે એ તે વખતે મને જાહેરાત કરી કે નહીં કરી કે આને માટે આપણે રાજકીય વ્યવસ્થા ઊભી કરીએ તે જે અધિવેશન મળે અને આખા રાજવ્યાપી કાર્યક્રમ કરે છે. તો એ જે સ્ટેટ કાઉન્સિલ બને છે એમાં હરીશભાઈ ચાવડા, મલજીભાઈ છે, બાલુભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ શ્રી પટેલ સરકારી છે, ગોવિંદભાઈ રાવલ પ્રભાકર વર્મા, ભગુભાઈ દરજી, માર્કન ભટ્ટ, પુષ્પાબેન પટેલ, જ્યોતાબેન પટેલ, ભાઈ ગિરીશભાઈ અને આપણા જવાબદારી આવે છે આજના સંમેલને એમને જવાબદારી સોંપી છે કે ગુજરાતનું સેવાદળ વધારે મજબૂત છે. ભાઈ હરીસિંહે છેવટે અપીલ કરી કે આ બધી સંસ્થાઓ કંઈ કંઈક અનુદાન આપે એ જેથી આપણે ઘર ચલાવી શકીએ. અમારી સંસ્થા વડોદરાનું જે સંગઠન છે એના તરફથી 1,00,000 રૂપિયા આપણે કરવામાં આવશે. તો મિત્રો, તમે બધાએ જે મારું સન્માન કર્યું જાણું છું કે મારા જેટલું સન્માન કરવા માટે ઘણા અધિકારીઓ આ લાઈનમાં રહ્યા છે, છતાં સેવાદળના સંબંધે નાતે એક લાગણી બતાવી ભાવ બતાવ્યો એની અસર ના થયું તો બને નહીં, અસર તો જરૂર થાય, નહીં તો માણસ ના કહેવાય. એટલે તમે બધા જે ભાવ બતાવ્યો એને હું ખૂબ પ્રભાવિત થયો છું અને જે ભાવ બતાવ્યો સેવાદળ પ્રત્યેનો ભાવ બતાવ્યો અને મેં સેવાદળનું કામ કર્યું માટે બતાવ્યું. નહીં તો 90 વર્ષનો ઘટો થયો હોત ને 100 વર્ષ થતો કોણ પૂછવાનું હતું. પણ છેલ્લા 70 વર્ષથી સતત સેવાદળ, પછી ભલે સરકારમાં ગયો હોય કે સંસદમાં ગયો હોય, પણ સેવાદળ જોયું નથી. એ જે તમારા મનમાં ભાવ એનું આજે સ્વાગત કર્યું છે, એનું સન્માન થયું છે, એ બદલ આપ સૌ લોકો હૃદયથી આભાર. આપણે આજે સમજાવ્યું
प्रसन्न भाई हमारा कविता प्रकाश लेखक भाई श्री प्रकाश भाई समग्र गुजरात मध्य आरोग्य मित्रों अन्य प्रांत मध्य बहनों श्री गुरु